નમસ્તે મિત્રો જેઓ વર્ગ ત્રણ અને વર્ગ ચારની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેવા ઉમેદવારો માટે ખૂબ જ સરસ સમાચાર કહી શકાય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પાંચસોથી વધારે નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જોયેલી વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પ્રસ્તુત જાહેરાત છે તે આજના દરેક દૈનિક પેપરમાં આપને મળવાની છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સચિવાલયમાં વિવિધ વિભાગો તેમજ વિવિધ ખાતાના વડાઓની કચેરી અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ હેઠળ તાંત્રિક સવર્ગની નીચે દર્શાવેલ દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયાઓ પસંદગી પ્રક્રિયા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારે ત્રેવીસ સાત બે હજાર ચોવીસથી એક સાત બે હજાર ચોવીસ સુધીની કરવાની રહેશે જોઈ લઈએ વધારે વિગતની માહિતી એમાં ખેતી નિયામક કચેરી રાજકોટ વિભાગ વડોદરા વિભાગની અંદર અલગ અલગ જગ્યાઓ છે રાજકોટની અંદર બસો ને એકાણું વડોદરાની અંદર એકસો ને ટોટલ ચારસો ને છત્રીસ જગ્યા છે તેમાં અલગ અલગ વર્ગ પ્રમાણે જગ્યાઓ ડિવાઈડ કરવામાં આવેલી છે ત્યાર પછી બાગાયત નિયામક કચેરી ગાંધીનગર ગાંધીનગર કો મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આડત્રીસ અને ચૌદ ટોટલ બાવન જગ્યાઓ છે ત્યાર પછી મેનેજર અતિથિગૃહ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક મા અને મકાન વિભાગ અંતર્ગત ટોટલ ચૌદ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે જેમાં બિન અનામતની ખેતી નિયામકમાં એકસો ને સોળ વડોદરાની અંદર છાસઠ ગાંધીનગરની અંદર બાગાયત મદદનીશની અઢાર વત્તા આઠ જગ્યાઓ છે અને ગાંધીનગરની ઓપનની અંદર માર્ગ અને વિકાસની અંદર છ જગ્યાઓ ખાલી છે આવી રીતના જગ્યાઓનું છે તે વિવરણ કરવામાં આવ્યું છે અને તમે આના ફોર્મ છે તે ગુજરાત ઓજસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઉપરથી એક સાત બે હજાર ચોવીસ બે વાગ્યાથી તમે ભરી શકશો તમારી છેલ્લી તારીખ છે વીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં તમારું ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનું ફોર્મ છે તે ભરાઈ જવું જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ ભરતીની તૈયારી જો વર્ગ ત્રણની તૈયારી કરે છે તેવા ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વની ભરતી ગણી શકાય